બા શું કરો છો તમે? આ સેના છે. એટલે આ જખાત્રી છે ને, એટલે આપણે આ ચોમાસાના ચાર મહિના વરસાદની ખબર પડે એટલે આપણે આ સેના બોલાવવાના છે. જો આ છે અષાઢ મહિનાનો સેનો, અષાઢ મહિનાનો સેનો, એટલે એને બાંધી દઉં. આવી રીતના બાંધી દેવાના એમ, એક એક સૈના ચાર મહિનાના, ચાર મહિના અષાઢ શ્રાવણ ભાદરવો નાસુ. બરોબર, એટલે આના ઉપર થી ખબર પડે કેટલો વરસાદ થવાનો એ ખબર પડે. બસ આવી રીતના ગાંઠો મારી દેવાની, અષાઢ શ્રાવણ ભાદરવો ને ભાદરવો. બરોબર, બરોબર. ડૂબી જાય ને? હા એ ડૂબી જાય. જો આવી રીતના પાણી માંથી કાઢી નાખવાના પાછા બહાર. ઓકે, ઓલો નિશાન કરેલું છે ને અષાઢ મહિનાનું. અષાઢ મહિનામાં આ શ્રાવણ, શ્રાવણ માં ફૂલે ફૂલ છે. શ્રાવણ માં તો બહુ છે, જો ભાવ ફાટી ગયો છે. ભાદરવો, ભાદરવો આપડે આપ જગત થી આયેલું આવે છે. પરંપરા ની વાત છે, આપડે હાથ ની વાત નથી. આપણી વાણી આપડે વાપરતા નથી. આ ઋષિ મુનિ સંત ની વાણી છે અને આપડે ગૌઢિયા પેલેથી આ બાંધતા આવે છે. એટલે આપડે આ બાંધી, એટલે આને ઉપર ખબર પડે કે આ વરસાદ આ મહિનામાં કેટલો સારો છે કે નરવો છે, એ ચારે મહિનામાં ખબર પડી જાય. ઉપરનો છે અષાઢ મહિનો, બીજો શ્રાવણ ભાદરવો ને આસુ, ચારે ચાર મહિનામાં સારો વરસાદ છે એમને. શ્રાવણ મહિનામાં તો બહુ જ છે. બરોબર, એટલે આવી રીતના ઋષિ મુનિ એ કીધેલું છે એમને, આ બધી વિધિ એને બતાવેલી છે. ઋષિ મુનિ એ કીધેલું છે ને, આપડા ગૌઢા કરતા એટલે આપડે એવા ગૌઢા ને સિલે આપડે આયલા જાય, નકર આગળ ની પેઢી ને કઈ ખબર પડે નહીં. બરોબર, તો આના ઉપર થી ખબર પડે ચણા, આ ચણા ની વિધિ કહેવાય. આપડે ત્યાં કેટલા વર્ષ થી આ બાંધી છે, કોઈ થી ખોટું પડ્યું નથી હજી. હવે ઓન તો ભગવાન જાણે શ્યારે સીણા પલ્લી ગયા, નકર એકાદ નો પલળતો હોય ઓન તો શ્યારે પલ્લી ગયા. શ્યારે શ્યાર મહિનામાં વરસાદ સારો છે એમ ને. તો મિત્રો, આવી રીતના પ્રાચીન ઋષિ મુનિઓ દ્વારા વિધિ બતાવવામાં આવેલી છે. અખાત્રીજના દિવસે ચાર ચણા ચાર મહિનાના પલાળી દેવાના, પછી સવારમાં જોઈને જોવાના છે કાઢીને, બીજે દિવસે કે કેવા પલડા છે, ફૂલેલા છે કેવા, એના ઉપરથી ખબર પડે કયા મહિનામાં કેવો વરસાદ પડવાનો છે. તો આ વખતે તો ચારે ચાર ચણા છે, મસ્તના પલળી ગયા છે, થોડાક ફૂલી ગયા છે, એટલે વરસાદ સારો પડશે એવું લાગી રહ્યું છે. તો આવી રીતના આ ચણાની વિધિ દ્વારા આપણે વરસાદનો વર્તારો જોઈ શકીએ છીએ. તમને આ વિધિ વિશેની ખબર માહિતી હતી કે નહીં કોમેન્ટ કરીને જણાવજો, અને તમે કઈ રીતના વરસાદનો વર્તારો કરો છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો.